જય વસાવડાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ પ્રેસ કરી બેલ આઇકોન પ્રેસ કરો. આપણે એવી પરિસ્થિતિમાં પસાર થાય કે તમે એમ કે આમ મેં જોયું છે, આ નજરે મેં જોયેલા પ્રસંગો તમને કહું છું કે આમ બહાર એમ કે ચકચકિત કાર હોય ને સરસ મજાનો બંગલો હોય ને બધી ફોરેનની વસ્તુઓ સરસ હોય, એટલે આમ પાછા પૂછે કે એમ કે એટલે એમ કે આ શું અચાનક કેવી રીતે આ બધું, એટલે એમ કે અમારા ભાઈ પછી અમેરિકા છે ને એમણે બધું મોકલાવ્યું એમ કે એટલે એમાંથી આ પછી બંગલો લીધો ને પછી આ કાર ને આમ ને તેમ ને એમ. એટલે દરેક માણસના મનમાં કેવો સવાલ થાય ખબર છે, હાલો મારે આવો ભાઈ હોય તો કેવું સારું, આપણા ભાઈઓ જ કંઈ કરતા જ નથી પડ્યા છે એમને, આપણે અમેરિકા જઈને મોકલાવે તો કેવું સારું. પણ મેં એવું નથી જોયું કે એક માણસના મગજમાં એવું થાય કે હું આવો ભાઈ હોઉં તો કેવું સારું, કે હું મારા ભાઈને ગાડી આપું, હું મારા ભાઈને બંગલો આપું. બધે એમ જ કે મારા આવો ભાઈ હોય તો કેવું સારું, પણ હું આવો ભાઈ હોય તો કેવું સારું એ કોઈને થતું જ નથી. આ બહુ વિચિત્ર વાત છે કે હું ઘણી વાર એમ કહેતો હોઉં છું કે તમારા સ્વચ્છતાના અભિયાનો છે ને દુનિયામાં ચલાવવાની જરૂરત નથી, બધા પોતપોતાનું આંગણું સાફ રાખે, બધા પોતપોતાની શેરી સાફ રાખે, દુનિયા આપોઆપ ચોખ્ખી થઈ જાય. પણ આપણે કરીએ જ નહીં, આપણે બીજા કેટલાય કર્યું જોઈએ જ રાખીએ. તમે કર્યું, તમે એમ કે ચોખ્ખું કર્યું. હું સંબંધ માટે ઘણી વાર કહેતો હું, હમણાં પગથિયા ચડતા ચડતા વાત કરતો હતો, મેં એમ કીધું કે સંબંધો તો છે ને રંગોળી જેવા હોય, બનાવતા 3 કલાક થાય પણ 1 ફૂંક 3 સેકન્ડમાં વિખેરી નાખે. કોઈ પણ સંબંધમાં ધ્યાન રાખવા જેવી વાત છે, કોઈ પણ સંબંધમાં. ડોંગરી મહારાજ જ્યારે ભાગવત કથા કરતા ને ત્યારે એમ કહેતા લૂલીને લાડ કરીશમાં, લૂલી એટલે આ જીભ. આજે ને આમ હાડકા વગરની બાબત છે પણ કંઈક ના હાડકા તોડાવી નાખે. અહમ ઓગાળવો એનું નામ પ્રેમ. પ્રેમની બીજી કોઈ જગતમાં વ્યાખ્યા જ નથી. તમારો અહંકાર ઓગળી જાય એ પ્રેમ. તો મારે જે વાત એ તો થાય, બાળકો તો છે ને એનાથી વધારે પારદર્શક ને પ્રામાણિક કોઈ પ્રેક્ષકો જ ન હોય. એને રડવું આવે તો રડે, એને હસવું આવે તો હસે, એને કૂદકા મારવો હોય તો કૂદકા મારે, એ થયા કરે. બડે બડે દેશો મેં છોટી છોટી બાતે હોતી રહેતી હે. પણ આપણને એવું છે કે બાળક તો એની મોજમાં રોશે ને એની મોજમાં હસશે, પણ આપણે તો એવું છે કે 2 સાયકલ ભટકાઈ ગઈ હોય એમાં 22 કારવાળા ઊભા રહી જાય, શું થયું જોવા માટે. એટલે પાછળ 6 ટ્રકનો ટ્રાફિક એમનેમ થઈ ગયો હોય, 8-10 બસના પેસેન્જરની ટ્રેન ચૂકાઈ જાય જો ટિકિટ લઈને બેઠા હોય તો, કે હવે સ્ટેશનેથી ટિકિટ લેવાની છે. એટલે આપણે એ ધ્યાન રાખવું કે આપણે આપણું સંભાળો. આ નિયમ છે, રેસ્ટોરન્ટમાં જઈને પાછા માણસો બીજાને હું ઓર્ડર આપ્યો ની લાંબી ડોક કરીને જોતા હોય છે કે ઓલો કયો ઢોસો હતો, એમ આપણે મંગાવ્યું તો સાદો મસાલો હતો, ઓલો કયો ઢોસો મંગાવ્યો. આને અમુક ઉત્સાહી કલાકારો તો ઊભા થઈને કિચનમાં જઈને ઓર્ડર ચેન્જ કરાવવા જાય, ઓલન ટેબલ ઉપર આવ્યું એ આપો. મોબાઈલ ને મેરેજમાં આવું થાય, તમે જે મિનિટે ફાઇનલ નિર્ણય લ્યો ને એ મિનિટે નવો મોડેલ આવે, તો પછી કંઈ રોજ બદલાવવા ન જવાય. અમે હમણાં ચર્ચા કરતા હતા મુકેશભાઈની, હમણાં સરસ મજાનો પ્રસંગ હતો મુકેશ અંબાણીની, આપણે તો મુકેશભાઈ જ કહેવાય ને, આપણે જ છે. તો હમણાં બધાનો પ્રસંગ બધા વોટ્સઅપ ઉપર માણી લીધો, આપણે તો આપણે શું છે બધા વોટ્સઅપ ઉપર જ લગ્નની જાનમાં જઈ આવીએ છીએ ને, વિરાટ કોહલીના હોય, હમણાં દીપિકાનાય થશે. તો એવું કંઈક પૈસાદાર માણસ હોય, અબજપતિ હોય, કરોડપતિ હોય, આ બિલ ગેટ્સ છે, મુકેશ અંબાણી છે, તો હું કંઈ દર મહિને લગ્ન કરવા જાય છે, પાત્ર બદલાવી નાખે છે. હાલો આટલા રૂપિયા છે ને આટલા બંગલા છે ને આખા આખા ટાપુ ખરીદવાની ત્રેવડ છે, તો આપણે કામ આપણે એવું રાખીએ ને કે ભાઈ આ બિલ ગેટ્સ એની વાઈફને છૂટાછેડા આપી દીધા, મુકેશભાઈ નીતાબેનને છૂટું કરી દીધું, એમ કીધું કે હાલો આપણે દર વર્ષે 1-1 લગ્ન કરશું, એને જ પોસાય, આપણને પોસાય નહીં. પણ એટલે નથી કરતા મિત્રો કે લગ્નની બહુ સીધી સાદી વ્યાખ્યા છે. રોજ સવારે ઉઠીને એક જ વ્યક્તિના પ્રેમમાં નવેસરથી પડવાની ઘટના, એનું નામ લગ્ન. વ્યક્તિ નથી બદલાવવાની, પ્રેમનો સ્ટોક નવો રિચાર્જ કરવાનો છે. જેમ મોબાઈલની બેટરી ઉતરી જઈને નવો ચાર્જ કરીએ ને, એમ કંઈક શોખ રાખીને, કંઈક સંબંધ રાખીને, કંઈક નવી નવી એક્ટિવિટી કરીને, સાથે મળીને કોઈ કામ કે પ્રવૃત્તિ કરીને આ વૃત્તિ બદલાવાની છે. હવે યુગ આખા ફરી ગયા છે. પહેલા સાસુ વહુનો આખો યુગ જુદો હતો, આજે જુદો થઈ ગયો. આમ બહુ આમ પેલું પૂરું થઈ ગયું ને પૈડું બૈડું સિંચાઈ ગયું ને વિદાયનું ટાણું થઈ ગયું, જ્યાંથી કારનો દરવાજો ખોલીને સીધી ઠેકડો મારીને ઘરમાં જવા માટે. એટલે મમ્મી પપ્પા કહે અરે પણ તમે તેડવા આવશું હજી, અમે ક્યાંય એમાં કંઈ આપણે દુઃખી થઈ ગયા, એક જ ગામમાં છે, સાંજે મળવા આવશું, તને તેડું કરી જશું, આમ ન જવાય, અપશુકન થાય. અરે કે કંઈ રહેવા દો, મારું ચાર્જર રહી ગયું, આ મોબાઈલ વગર હું શું કરીશ. તો અડધા ઝઘડા તો આમાંથી શરૂ થાય છે, અમારું નિરીક્ષણ છે. લોકો જેટલો પોતાના પ્રિયજનને સ્પર્શ ન કરતા એટલો તો ટચ સ્ક્રીનને ટચ કરે છે. હવે તો માથાકૂટ ક્યાંથી શરૂ થાય તમે જોજો. આવું કોર્ટે નોંધેલું છે, હાઈકોર્ટે એના ચુકાદાઓમાં ડિવોર્સ કેસ વધ્યા પછી નોંધેલું છે કે પહેલા પત્રો લખાતા
તો શું ફાયદો થતો? કેવાનીઓ કે કઈ ઘરખી રસોઈ ન થઈને કઈ ઘરમાં માથાકૂટ થઈ, ઘેર કંટાળીને પિયર કાગળ લીખો, એ પહોંચે જ પાંચ દીએ. ત્યાંથી હામો જવાબ આવે એ બીજા પાંચ દીએ પહોંચે. ત્યાં લગી દાળે હરખી થઈ ગઈ હોય, મગજે હરખું થઈ ગયું હોય. હવે સીધો વિડીયો જ મોકલે કે જો આવી હારી દાળ બનાવી હતી તોય બધા ના પાડે છે. એટલે હામો સીધો મેસેજ આવે કે બિલકુલ જરાય ઝૂકવાનું નથી હો, આજે ઝૂકશો તો હવે કઈ આખી જિંદગી ઝુકાવીને રાખશે. આ માથાકૂટ છે એટલા માટે હું તમને કહું છું કે આપણા બે વચ્ચેની કોઈ દુનિયામાં ત્રીજી મોબાઈલ હું કામ એન્ટ્રી કરે? આપણી મોજ માટે, આપણા શોખ માટે કરી બરાબર છે, પણ એનાથી વધારે કોઈ બીજી થર્ડ પાર્ટી એન્ટ્રી જોઈએ નહીં. સાદી સીધી વાત. ફૂલોનો બગીચો રોજ ખીલે છે, ફૂલો રોજ કરમાય છે. મુદ્દો એ નથી કે બગીચામાં પહેલા કેટલા ફૂલ ખીલા હતા અને આવતીકાલે કેટલા ફૂલ ખીલશે. મુદ્દો એ છે કે તમે કેટલા ફૂલ છે એને સ્પર્શ કરી શક્યા, તમે કેટલા ફૂલની સુગંધ ઝીલી શક્યા, એ તમારી ભેગું રહેશે. એટલે આ કમ્પેરિઝનની સાયકોલોજી. આપણે સાબા માચે મુકેશ અંબાણીએ 5.5 કરોડની મેબેક કાર લીધી એટલે આપણે કહીએ કાપડો ગુજરાતી ભાઈડો. અબજપતિ તો ગુજરાતી જ હોય, રિઝર્વ બેંકના ગવર્નરે ગુજરાતી જ હોય, હિસાબ તો એને જ સૌથી વધારે સારો કરતા આવડે. આવું કહીએ આપણે, હરખાઈને કહીએ, પણ આપણા પાડોશમાં, આપણા એપાર્ટમેન્ટમાં કોઈક 5.5 કરોડની ગાડી લઈને પાર્ક કરે ને એટલે આપણે વોચમેનને પૂછવા જાય, આ કોણે લીધી? એમને તો એક મારા એપાર્ટમેન્ટમાં આવી અને એનું નામ તમને કહે ને એટલે એમ કે બહુ હવામાં ઉડવા લાગ્યો, કે કાળા ધંધા કરતો લાગે છે. આડાવાળા પૈસા કમાઈને ત્યાં લગી આ વિકાર આવે જ નહીં એની પાસે. અને એમાં એકાદ ટોચો પડી ગયો હોય ગાડીમાં, એકાદ સ્ક્રેચ પડી ગયો હોય, એકાદ આમ કાચ તૂટી ગયો હોય, એવું કંઈક દેખાય ને એટલે આપણને તેથી જમવાનું ભાવે કે જોયું હા મોટી ગાડીવાળો. સાહેબ આપણું સુખ તમે બીજે ડિપોઝિટ કરીને રાખશો ને તો એ બીજા જ એનું વ્યાજ ખાશે. તમારું સુખ તમારી અંદર છે. મનની શાંતિ શોધવા માટે લોકો બિયર બારમાં જઈને બેસે છે, મનની શાંતિ ગોતવા માટે હિમાલયની ટોચ ઉપર જઈને બેસે છે. બેમાંથી એકેય જગ્યાએ મનની શાંતિ નથી. મનની શાંતિ ક્યાં હોય? તમારા મનમાં. ત્યાં તો બેસો. કેટલીક એવી ક્ષણો તો જીવો જીવનમાં કે જ્યારે તમે શ્વાસ લ્યો છો કે નહીં તમે ભૂલી જાઓ, અને એટલી ક્ષણો જે છે ને એ જ તમારી જિંદગીનો છેલ્લે વધેલો હિસાબ છે. સાહેબ તમે કોઈ એવું સંગીત માણ્યું, એવું નૃત્ય માણ્યું, એવું કોઈ સર્જન કર્યું, એવું કોઈ કળા માણી, એવો કોઈ આનંદ કર્યો, પરિવાર સાથે બેઠા ગમત કરી અંતાક્ષરી જયમાં જલસો કર્યો, એટલી ક્ષણો જે છે ને એ જ તમારી જિંદગીનો છેલ્લે વધેલો હિસાબ છે.